हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 में विषय हिंदी विषय संस्कृत में आज आप पाठ पंच એટલે पाठ पांचमो हस्ती 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 एना विषे आज आप भणवानुं छे। तो हस्ती 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 એટલે हस्ती એટલે શું? हस्ती એટલે हाथी। हाथी बधाए तमे જોયો છે એટલે આપણે हाथी ने શું કહેવાશે સંસ્કૃતની અંદર? हस्ती કહેવાશે। तो हस्ती એટલે हाथी। हस्ती 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 ત્રણ વખત છે એટલે હાથી હાથી હાથી। હસ્તી નું શું થશે ગુજરાતી? હાથી થશે। તો આપણને પાના નંબર આપણો 17 પર પાઠ આપણો છે પાઠ 5 હસ્તી 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 એના વિશે આજે આપણે ભણવાનું છે। ચિત્રની અંદર તમને આપેલું છે, જો ચિત્રમાં આ ચિત્ર છે, શું છે? તો હાથી નું ચિત્ર છે। એના વિશે આજે આપણે ભણવાનું છે। એના કાન કેવા છે, એના પગ કેવા છે, એનું એનું પેટ કેવું છે, એના એટલે હાથીના હાથીના વિશે બધું વિસ્તારથી અંદર આપણે આપણું છે તે આપણે જોવાનું છે। તો પહેલું જે શ્લોક જ કહેવાય એમ તો એને તો આપણે એનું ભાષાંતર સાથે એને આપણે સમજીશું। પહેલું છે હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ। હસ્તી એટલે હાથી, દિવ્યા દૈવી સૃષ્ટિ। દિવ્ય એટલે અદ્ભુત અને દૈવી એટલે અલૌકિક દિવ્ય। તો આપણે એનો ભાષાંતર પણ કરીશું। પહેલા હું સંસ્કૃત બોલીશ, હસ્તી 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 દિવ્ય દૈવી સૃષ્ટિ। હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે, અદ્ભુત અને અલૌકિક સર્જન છે। જો અહીં મેં લખ્યું છે હસ્તી એટલે હાથી, દિવ્ય દૈવી સૃષ્ટિ એટલે દેવોનું દિવ્ય સર્જન। પછી આપણે આગળનું છે એ જોઈશું, કદલી સદ્રસી સુંડા। કદલી સદ્રસી સુંડા સ્થમ સમાનાહ પાદાહ સુર્પાકાર કર્ણો। પહેલા આપણે કદલી સદ્રસી સુંડા એનું ભાષાંતર કરીશું। તો કદલી સદ્રસી સુંડા એટલે હાથીની કેવી છે? કેળ જેવી એની સુંડ છે। હાથીની સુંડ કેવી છે? તો કેળ જેવી છે। તમે કેળનું જળ જોયું છે ને, કેળનું જળ કેવું હોય છે? અહીં ચિત્રમાં આપેલું છે કે હાથીની સુંડ કેવી છે? તો કેળ જેવી છે। સ્થમ સમાનાહ પાદાહ, સ્થમ સમાના એટલે થાંભલા જેવા એના પગ છે। પાદાહ એટલે શું થાય? પગ થાય। શું થાય? પાદાહ એટલે પગ, થાંભલા જેવા તેના પગ છે। કદલી સદ્રસી સુંડા એટલે કેળ જેવી તેની સુંડ છે। આગળ જોઈશું આપણે સુર્પાકાર કર્ણ। સુર્પાકાર એટલે સુપડા આકારના તેના કાન છે। સુર્પાકાર પર્ણો એટલે સુપડા જેવા તેના કાન છે। ધવલો દીર્ધો હસ્તો, ધવલો દીર્ધો દીર્ઘો એટલે શું થાય? અહીંયા મેં લખેલું છે ધવલો દીર્ઘો શું અહીંયા છે દીર્ઘો સુંદર એટલે સુંદર, સ્તમ સમાન એટલે થંડા જેવા, સુર્પાકાર એટલે સુપડા જેવા, બંધાકાર એટલે ગળાના આકારનો। ધવલો સુપડાના આકારના સુપડા જેવા તેના કાન છે। પછી શું છે? દોડા લાંબા એના બે દંતસૂળ છે, દંતસૂળ એટલે દાંત। દોડા લાંબા હાથીના શું છે? બે દાંત છે એટલે આપણે ધવલો દીર્ધો દંતો એટલે આપણે શું કે એનું શું થાય ભાષાંતર? કે તેના દોડા લાંબા દાંત એના છે। આગળ જોઈશું ઉદરમ બાંધાકાર। ઉદરમ એટલે પેટ, બાંધાકારમ એટલે ગળા આકારનો। તેનું પેટ કેવું છે? તો મોટું ગળા આકારનું તેનું પેટ છે। ઉન્નત બૃહચ્છ શરીરમ, ઉન્નત બૃહચ્છ શરીરમ એટલે ઊંચું અને વિશાળ તેનું શરીર છે। બૃહત્તમ ઉન્નત બૃહચ્છ શરીરમ એટલે કેવું છે? ઊંચું અને વિશાળ તેનું પેટ છે। તો કોનું છે? હાથીનું પેટ છે। અલ્પમ તુચ્છમ પૂછમ, અલ્પમ એટલે નાનકડી અને ટૂંકી તેની શું છે? પૂંછડું છે, નાનકડું અને ટૂંકું તેનું પૂંછડું છે। અહો અહો આહા વિચિત્રમ, વાહ અરે અદ્ભુત સુંદર। અહો આહા વિચિત્રમ એટલે અરે વાહ કેટલું સુંદર છે। પર્વત સદ્રશે ગાત્રે, પર્વત સદ્રશે ગાત્રે એટલે પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે। કેવી છે? પર્વત સમાન સરસવ જેવી બે શરીરમાં એની આંખો છે। કથમતિ બલવાનો એસહ અંકુશ માત્ર ભીતઃ, અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી ડરેલો
અંકુશથી કેવો ડરે છે, હજી સેનાથી ડરે તો અંકુશથી ડરે છે. તો આપણે ફરી એક વખત આનું ભાષાંતર છે આપણે સંસ્કૃત આપણે એનું વાંચી દઈશું. હસ્તી 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 દિવ્ય દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્ય દૈવી સૃષ્ટિ, કદલી સદૃશી સુંડા સમ સમાનાહ પાદાહ સુર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો ઉદરં ભાંડાકારં ઉન્નત બૃહત શરીરં અલ્પમ તુચ્છમ તુચ્છમ અહો અહા વિચિત્રમ પર્વત સદૃશે ગાત્રે સંસર્પ સંનિભ નેત્રે કથમતિ બલવાન એસ અંકુશ માત્રાદ ભીતઃ. તો આપણે આ સંસ્કૃત એનું ભણ્યા, ગુજરાતી મેં તમને કરીને બતાવ્યું છે. તો આ રીતના આપણો જે હથી હથીનો પાઠ છે અહીંયા આગળ આ ભાષાંતર સાથે અહીંયા પૂર્ણ થાય છે. આનું હું તમને ભાષાંતર અને એની આ સમજૂતી મેં તમને સમજાવી અને ભાષાંતર તમને પીડીએફમાં હું મોકલાવીશ. હવે આ જે હથી હથીનો પાઠ છે એ આપણે અહીંયા આગળ પૂર્ણ થાય છે. હથીનું વર્ણન તો આપણે બધાએ જોયું, હથી કેવો છે તમે બધાએ જોયો છે કે એના કાન કેવા છે, એના કાન કેવા છે તો મોટા સુપડા જેવા છે, એનું પેટ કેવું હોય છે તો મોટું હોય છે, અને એની સૂંઢ કેવી હોય છે, એની સૂંઢ કેળના જેવી કેળ જેવી એની સૂંઢ હોય છે. પગ કેવા હોય છે તો પગ એના થાંભલા જેવા એના પગ હોય છે. તો આ રીતના આપણે હથીનું વર્ણન અહીંયા આગળ કર્યું. હવે આપણે આગળનું જે અધૂરો જે આપણો જે પાંચનો સ્વાધ્યાય છે આપણો ચોપડીનો સ્વાધ્યાયની અંદર આપેલું છે એ આપણે પછી જોઈશું આપણા વિડીયોની અંદર. એમાં તમને જે અનુલેખન મેં પૂછાય છે પરીક્ષામાં બી પૂછાય છે અને મેં તમને વિડીયો બનાવીને પણ એનો મોકલાયેલો હોય છે. મોકલાયો એટલે અનુલેખન એટલે શું કે અનુલેખન એટલે એના એ જ વાક્યનું સુંદર અક્ષરે એને લખવાનું હોય છે, એને શું કહેવાય અનુલેખન કહેવાય છે. તો બધાએ એ રીતના ધ્યાન આપવાનું કે અનુલેખન પૂછે તો અનુલેખનમાં નીચે એ રીતના લખાય છે એ આપણે આવતા વિડીયો દ્વારા એ જોઈશું અને એની પ્રેક્ટિસ પણ આપણે ફરીથી કરીશું. તો આ રીતે આપણો જે હસ્તી હસ્તી જે પાઠ છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. ફરીના વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક